દાદાજી અવાજ કરે છે ને એના ઉપર ખબર પડી જાય શેરી ગલીઓમાં કે બટેટા ભારી આવી ગઈ છે, અને આવી રીતે જો હવે થેલો ઉપાડશે સીધા અહીંયાથી આગળ જશે. દાદાજી એક વાર વ્યવસ્થિત જો આવી રીતે કસ્ટમર આવતા હોય છે અને બસોના બટેટા મને તો ખરેખર આજે એમ ગ્રેવી વાળું આપો એમ હા મસાલાથી ભરપૂર જે દાદા જો 60-70 વર્ષની ઉંમરે આવી રીતના બટેકાનું સેલિંગ કરતા હોય છે દાદા આમ જ હોય તો ગાડી આપણે ક્યાં રાખશું અહીં રાખ દો ને આગળ અને અમારો આજનો કન્ટેન્ટ છે ને ગાડીમાં ગાડીમાં થશે કારણ કે હાથી પડતા બટેટા છે એટલે ત્યાં બટેટા જશે અહીંયા આપણે જશું તમારા વિડીયો પણ આમ બટેટા વિડીયો તો શું આ બટેટા કેવા છે મસ્ત તીખા તીખા આની નીચે શું છે કેટલા વર્ષ થી આપડે અહીંયા સાંજે સાંજના ટાઈમ જ નીકળો પોણા છ થી એક જ કલાક કેટલા કિલો બટેકા તમારા દસ કિલો અને આ ખાવાની રીત તો એ અલગ છે એક જ પદ્ધતિ બીજી પદ્ધતિ એમ અને અહીંયાના જો છોકરાઓ પણ દાદાના બટેટા ખાવા આવે છે દાદા તમારું નામ શું અલાણભાઈ અલાણભાઈ ચીકી વાળા અને અલાણભાઈ બટેટા વાળા તરીકે ઓળખાવ છો અને આપણે કેટલા વર્ષથી અહીંયા ચાલુ છે 45 વર્ષથી અને કેટલા કેટલા એરિયામાં આપણે ફરતા હોય એક દીકરી અહીંથી દીકરી છો વધી વધીને કમ્પલસરી અરે આ શું આ ખજૂર પાક છે ચીકી છે ને ખજૂર આનું શું ભાવ શું 400 રૂપિયાનું કિલો 280 રૂપિયાનું કિલો એમને અત્યારે છોકરાઓને કઈ રીતના આપો છોકરાઓનું 15 રૂપિયાનું પીસ આ 7 રૂપિયાનું પીસ 20 રૂપિયાનું 3 પીસ એમ આ 15 રૂપિયાનું પીસ વાહ ખાવ ખાવ લ્યો લ્યો ખરેખર બહુ બેસ્ટ થાય છે બટાટું ખાતા વગર પેલા ચીકી ખાઈ લીધી ઈ તો ન લાગે ના મારે શનિવાર છે વર્ષો થી આ સિસ્ટમ છે ખાતા હોય તો
છોકરી એ પૈસા એના છે ને, વાંધો નહીં, ભલે ભલે ભલે, કઈ વાંધો નહીં. બનાવવાની રીત કેવી? ચમચીમાં કાંટા વાળી ચમચી છે, બટાટા લીંબુ ખાવા છે, બટેટા કે લઈ જવા છે? આપું આપું ભાઈ આપું. આપણે લીંબુ રાખતા ને લીંબુ બંધ કરી, લીંબુ લારી માં લે આમાંનું આપણે ખાવાનું છે. હા ભલે ભલે, ખાવા છે કે લઈ જવા છે ભાઈ? અહીંયા બટેટા બચી જ નહીં ભાઈ, કોઈ જ નથી. નાખો મીઠું, નાખો નમક. પૂરબભાઈ તમને અહિયાં ચીકી પણ મળે અને ખજૂર નો ખજૂર પાક પણ મળે. અને હજી અહિયાં આવ્યા છે, આવ્યા પેલા જો અડધો તો બટેટા પાર્સલ થઈ છે દાદા. કેટલા ના છે પાર્સલ? 40 ના બટેટા પાર્સલ. માથે નાખું જરાક મીઠું ને બાઈટ લીધી આપડે મોટા ઉપર. આપડે ખાવાના ને આપડે ગણવાના કે મેં આટલા પીસ ખાધા એટલા રૂપિયા આપી દેવાના. ખજૂર પાક પણ અહીંયા છે, તીખું લાગે તો પછી મીઠું ખાવાનું. અરે ત્રણ થઈ ગયા આ રીતને જોવા. આધાર ભાઈ ની ચીકી છે માંડવી પાક વાળા. અને આ ભાઈ કોઈ જોતો જ મળે કે નહીં? મળે. એમ તો તમારા નંબર કેટલા દાદા? એ પછી આમાં છે 9512 એફઆઈ મેં જો હલણ ભાઈ ના નંબર છે 95125 97241. જે કોઈને બટેટા ખાવા હોય અથવા ચીકી માટે ફેમસ છે અહિયાં, તો ચીકી કોઈને મંગાવી હોય તો પણ ફોન કરીને મંગાવી શકો છો. મને તો ખરેખર આજે બટેટા મજા નો એમ ગ્રેવી વાળું આપો એમ. હા મસાલા થી ભરપૂર. આ ચીકી ની પ્રાઇસ કેટલી દાદા? 140 રૂપિયા. એમાં ખાલી મગફળી ની છે. ખાલી મગફળી એમાં તલ ને મગફળી ની ભેગી પણ આવે. અને 140 હાલો હું સાફ નથી. કમલેશભાઈ ને યાદ કરવા પડે. આમાં આમાં દીપકભાઈ ને આવું બટેટું ખવડાવ્યું હોય, કાનાભાઈ ને ખવડાવ્યું હોય, એમ મજા આવે. દીપકભાઈ ને આવશે હા એની એક દિવસ લઈ આવે. હલો દીપકભાઈ ની આવશે કોમે. મારા અત્યારે 5 બટેટા પૂરા થઈ ગયા છે. લાસ્ટ મેં એક લાવો લેજો તમારે.
તમારું માન રાખી જરા જરા ગરમી ચડી ગઈ મને કેવા છે મજા આવી ચટપટા છે એમ તો મીઠું નાખે ચાલુ ચાલુ કરે છે આગળ જોતા રહી એક દાદા હવે જો આગળ જાય છે હમણાં લાઈન ચાલુ થઈ જશે અહીંયાથી એક સ્ટોપ પૂરો થઈ ગયો અડધું ખાલી છે અને દાદા આવી રીતે ચાલી ચાલી ને જતા હોય છે આગળ અને એમ જ્યાં પણ લાગે એવું લાગે કે આવી રીતે કસ્ટમર આવતા હોય છે અને બસો ના બટાટા વાહ કેટલા ના પાર્સલ રાજભાઈ કેમ છો મજામાં કેટલા ના પાર્સલ લેવા આવ્યા દાદાજી ઢાળ પડે છે બટેટા ભારી બટેટા ભારી અને મસ્ત મજાના સ્પાઈસી બટેટા છે એમાં એને આપવાની જે રીતે એમ બસો નું ભાઈ બાઈક લઈને આવ્યા એક્ટિવામાં પાછળ કાકાને ઉભા રખાવ્યા કે ઉભા રહ્યો દાદા મારે બસો ના પાર્સલ જોઈએ એટલે આજે બસો ના બટેટા પાર્સલ અહીંયા થાય છે અને જેમ જેમ આગળ જતા જશે એમ એમ ટ્રાફિક થતું આગળ વધીને એક કિલોમીટર નહીં જતા હોય આ ચોક માં આગળ તમને ચોક દેખાય અહીંયા પોતતા પોતતા બટેટા પૂરા થઈ જશે 50 ના પાર્સલ જોવો ભાઈ લેવા આવ્યા છે અને બટેટા ખાઈને ખૂબ મોજ આવી ગઈ હજી હલણભાઈ હું અહીંયા સ્ટાર્ટ કર્યું હતું અને હજી આટલે જ પહોંચ્યો અને અહીંયા પાર્સલ લોકો પણ એટલું બધું લઈ જાય છે ચાલતા અને કાકા અત્યારે આવ્યા છે અહીંયા તલસાકડી લેવા દાદા જો ભાઈ એમાં જો તલસાકડી લીધી શું લીધું તલસાકડી બટેટા લઈ જવાના તીખા રે મીઠું બે હા હા બટેટા અડધા પૂરા થઈ ગયા છે અને બટેટા ખાવા હતું અને કાકાના ફોન પણ ચાલુ ને ચાલુ હોય છે દાદા બટેટા ચાલુ કર્યા કે નહીં અમે ક્યાં પહોંચ્યા અમે રાહ જોઈએ છે અને સિઝન પૂરતું આ હોય છે કે કઈ રીતના હોય છે 3 મહિના નો હોય 3 મહિના જયારે શિયાળો ચાલુ હોય ને ત્યારે એ લોકો ચીકી બનાવે છે ચીકી નું કામ બહુ જોરદાર છે ચીકી માં માસ્ટરી છે એટલે આ ચોક માં પોતા પોતા તો લગભગ અડધું તો પૂરું થઈ ગયું ચોક માં નહીં 100 મીટર નહીં હોય 100 મીટર ની અંદર તો અડધા પૂરા થઈ ગયા પૂરા થઈ ગયા હજી કેટલા લોકો ને ખબર નથી કે ચાલુ રહ્યા હજી પાંચમો છઠ્ઠો દિવસ ભાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ માં રમતા ને નાના હતા ત્યારે હોત ને ખાતા એમ ત્યારની વાત છે દાદા જે અવાજ કરે છે ને એના ઉપર ખબર પડી જાય શેરી ગલીઓમાં કે બટેટા ભારી આવી ગઈ છે અને આવી રીતે જો તેલો ઉપર છે સીધા અહીંયાથી આગળ જશે ચાલો હવે અહીંયા પૂરું થઈ ગયું અને હવે જશે આગળ આગળ બટેટા ભારી બધા ભરે અહીંયા ઉતર્યો.
દાદા અહીંયા આવે છે, પણ જેવા હાલતા હાલવાનું શરૂઆત કરે છે ત્યાં જ ગમે અહીંયા બેસી જાય, કારણ કે કસ્ટમર જ એટલા એમના છે કે બટેટા ખાવાનું અહીંયા પસંદ કરે છે. અને હાલતા ચાલતા જે બટેટા છે અહીંયા કે ચાલી ચાલીને બટેટાનો બિઝનેસ કરે છે. હલો આલરભાઈ, જય માતાજી. નવા નવા વિડીયો તમારે જોવો હોય તો ઉપલેટ આવવું પડે, અને આ વિડીયો ને બંને એટલો શેર કરજો, કારણ કે તમે સપોર્ટ કરશો તો મને મજા આવશે અને મને આનંદ થશે કે અમારા વિડીયો આટલા બધા જોવાય છે અને તમને લોકોને પસંદ છે આવા વિડીયો જોવાનું. તો ખાસ કરીને આ વિડીયો ને બંને એટલો શેર કરો અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા કન્ટેન્ટ સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકા દેશ, ટાટા, બાય બાય.